સાથે ખૂબ જ નજીકની રીતે સંકળાયેલું છે સ્થાપત્યની રીતે આપ જોવા જશો તો સ્થાપત્યની રીતે તો બે નમૂન મંદિર છે મોઢેરાના સૂર્ય મંદિર જેવું પરંતુ એવું કહેવાય છે કે મોઢેરાના સૂર્ય મંદિરથી જે એક ગુપ્ત ટનલ નીકળી તે આ મંદિર સુધી આવે છે તો આજે આપણે આ મંદિરને જોઈએ અને આપણા ઐતિહાસિક વારસાને સમજીએ આપ આપનું સાધન લઈને આવ્યા હશો તો મંદિર પરિસરના ગેટ સુધી સાધન આવશે અને મંદિર પરિસરની બાજુમાં જ આપને કેટલાક જૂના પાળિયાઓ કે ખાંભીઓ જોવા મળશે આ મંદિર મોઢેરાના સૂર્યમંદિર જેટલું પ્રાચીન હોવા છતાં ગામ લોકોએ ખૂબ જ સારી રીતે તેની જાળવણી કરી છે અને આજે પણ જાણે થોડા જ વર્ષો પુરાણું મંદિર હોય તેવું લાગે છે આ મંદિર ભગવાન શિવને સમર્પિત શૈવ મંદિર છે અને મંદિર તરીકે ઓળખાય છે સોલંકી કાળ દરમિયાન પંચાયતન શૈલીના મંદિરો બનતા હતા અને આ પ્રકારની શૈલીનું એકમાત્ર સંપૂર્ણ અને જીવિત ઉદાહરણ છે મંદિરમાં આપ જોઈ શકો કે પ્રવેશ દ્વારની બાજુમાં જે મંદિરનો ઇતિહાસ દર્શાવેલો છે તે ત્યાં ટેમ્પલેટમાં દર્શાવેલો છે અને જેવું આપ પ્રવેશ શકો કે આ મુખ્ય તોરણ છે અને બાજુમાં બીજું તોરણ પણ બતાવેલું છે તો ચલો આ શૈલીના મંદિરોમાં બે તોરણ પ્રવેશ દ્વાર પાસે જોવા મળે છે આવા જ તોરણ વડનગરના કીર્તિ તોરણ પણ છે અને મોઢેરાના સૂર્યમંદિરના પ્રવેશ દ્વાર પાસે પણ આવા જ બે તોરણ જોવા મળે છે અહીં મિત્રો કેટલીક વિચાર કરી મૂકે તેવી પ્રતિમાઓ પણ છે જેમ કે આપ જોઈ શકો આ મૂર્તિ છે જેમના હાથમાં ત્રિશુળની જગ્યાએ કપાળવાળું ત્રિશુળ જેવો ભાગ છે એક હાથમાં ડમરું છે અને ચતુર્ભુજ મૂર્તિ છે અને આંગળી મોઢામાં નાખી હોય તેવું છે પરંતુ મૂર્તિ જોતા સ્ત્રી મૂર્તિ હોય તેવું લાગે અને શરીરમાં વીંછી દર્શાવ્યો છે આમ કંઈક અલગ પ્રકારની મૂર્તિઓ છે કે જેને સમજવા તો ઇતિહાસ સમજવો પડે મંદિર પરિસરની બહારની બાજુ કેટલાક તૂટેલા ભાગો પણ પડ્યા છે જે મુખ્યત્વે બંને તોરણની ઉપરના ભાગો અને મંદિરની બહારની બાજુની દિવાલના ભાગો છે મિત્રો આ શિવ મંદિર ની અંદર આપણે આવી પહોંચ્યા છીએ આ મંદિર સોલંકી કાળનું છે અને હિમદેવ સોલંકી અથવા તેમની બનાવ્યું હોય તેવું થાય છે સમગ્ર બનાવવામાં આવ્યું છે આ મંદિર મિત્રો પંચાયતન શૈલી મંદિર કહેવામાં આવે છે પંચાયતન શૈલી એટલે શું કે જેમાં બે મંદિર આગળ હોય બે મંદિર નાના પાછળ હોય આમ ચાર નાના મંદિર વચ્ચે મુખ્ય મંદિર આવેલું હોય છે અને મુખ્ય મંદિર અહી શિવજીનું છે અને શિવજીને જ કરવામાં આવે છે અને હાલ પણ આ મંદિર ખૂબ જ સારી કન્ડિશનમાં છે અને કાર્વિંગ પણ માપનું ઘસાયું છે એક હજાર વર્ષ પુરાણું મંદિર હોવા છતાં અહીં બાય ચાન્સ આ મંદિર બચી ગયું છે અને ખૂબ જ પ્રાચીન અને ઐતિહાસિક છે આ પણ જોઈ શકો છતની કાર્વિંગ કેટલી સુંદર છે

તો મિત્રો અત્યારે હું આપને મુખ્ય મંદિર બતાવી રહ્યો છું મુખ્ય મંદિરમાં આપ જોઈ શકો જે આપ આ કોતરણી જોઉં છો આને કિંચક તરીકે ઓળખવામાં આવે છે કે જે એક પ્રકારના દાનવ કહેવાય છે અહીં અલગ અલગ કિંચકોના રૂપ આપ જોઈ શકો જો આપ કલાપ્રેમી હશો તો આપના માટે આ મંદિર ખજાનાથી કમ નથી ઉપર આપ જોઈ શકો કઈ રીતની કોતરણી છે ખૂબ જ જબરજસ્ત કોતરણી કરવામાં આવેલી છે અને છેક બારમી સદીનું એટલે અંદાજીત એકાદ હજાર વર્ષ પુરાણું આ મંદિર છે અને આ મંદિરના સ્તંભોની કોતરણી મિત્રો જોઉં ડબલ સ્તંભો અને આજની તારીખે પણ તેની કોતરણી અકબંધ છે અહીં આ મંદિરનું મુખ્ય ધોરણ છે અને જે આ ગર્ભગૃહની અંદર હોય જે પ્રાચીન મંદિરોમાં જોવા મળતું હોય તે પ્રકારની છે ખૂબ જ સૂક્ષ્મ ઓતારણી છે અને મિત્રો શિવલિંગ પણ અલગ પ્રકારનું શિવલિંગ હોય તેવું છે આપ જોઈ શકો એક સમયે આ મંદિરમાં આ જે ભાગ છે અહીંથી મોઢેરાના સૂર્યમંદિર સુધી ટનલ જતી જે અત્યારે બુરી નાખવામાં આવેલી છે અહીં મિત્રો કેટલાક પ્રાચીન શંખો પણ આપ જોઈ શકશો મંદિર પરિસરની બહારની બાજુ આ રીતે નાના મંદિરો આવેલા છે આ પ્રથમ મંદિર છે હવે તેની બાજુમાં પણ એક તોરણ બતાવવામાં આવ્યું છે તેનો અર્થ કદાચ જો અન્ય મંદિરો કે અન્ય કોઈ જગ્યાએ જવું હોય તો તે તોરણ છે અને મુખ્ય મંદિરમાં પ્રવેશ દ્વાર કરવો હોય તો આ જે તોરણ બતાવ્યું ત્યાંથી લોકો આવતા હશે આ દ્વિતીય મંદિર છે અત્યારે હનુમાનજી અને ગણપતિ દાદાનું મંદિર છે અને પાછળ ભગવાન વિષ્ણુ અને સૂર્યના મંદિરો છે તેમાંથી એક મંદિર તૂટેલી અવસ્થામાં છે અહીંથી જ મિત્રો આપ જોઈ શકો મંદિર પૂર્ણ કક્ષાનું અને જબરજસ્ત શિલ્પોથી અલંકૃત મંદિર છે બારમી સદીનું મંદિર અત્યાર સુધી સચવાઈ રહ્યું એ જ જોવા જેવી વસ્તુ છે આ મંદિર પરિસર છે જોઈ શકો નાના મંદિર બે તોરણો જે રીતે અન્ય મંદિરો રોક ઇનબિલેન્ટ પદ્ધતિથી બનાવવામાં આવે તે રીતે જ આ મંદિર બનાવવામાં આવ્યું છે જેમાં સૌથી નીચે કમળના પુષ્પાકારનું આકારનું બેઝ બનાવવામાં આવે છે ઉપરની બાજુમાં જે બારમી સદીના મંદિરોમાં સૂંઢવાળા હાથીઓ જોવા મળતા તે પ્રકારનું જ છે આ વચ્ચેની જે પટ્ટી છે તે આ મંદિરોમાં ખૂબ જ અગત્યની હોય છે જેમાં અહીં આપ જોઈ શકો કે હાથીનું કઈ રીતે આ આ લોકો રાખતા તે બતાવે છે અને એ સમયની જીવનશૈલીના અહીં દર્શન થઈ જશે ઉપરની નૃત્યાંગનાઓ જોઈ શકો એ સમયે તીરકામઠાથી શિકાર કરતા લોકો ટૂંકમાં જે આ હાથીઓની ઉપરની પટ્ટી છે ત્યાં કોઈ પણ પ્રાચીન મંદિરમાં આપને એ સમયના જીવનના દર્શન થશે અહીં આપ જોઈ શકો ચતુર્ભુજ મૂર્તિ મુચ્છ અને દાઢીવાળા પણ હાથમાં કમંડળ સ્પષ્ટ દેખી શકાય આ મંદિર ખૂબ જ સારી રીતે સચવાયેલું હોય તેવું છે અહીં જે આ ત્રીજું મંદિર છે તે ત્રુટક અવસ્થામાં છે જોઈ શકાય શંખચક્ર ગદાધારી ભગવાન વિષ્ણુની મૂર્તિ છે જેમને પહેલીવાર દાઢીવાળા ભગવાન વિષ્ણુ તરીકે જોયા અહીંયા ચોથું મંદિર અહીંથી આ મંદિરની ભવ્યતા પાછળથી પણ આપ જોઈ શકો દરેક પથ્થરને એકદમ બારીક રીતે કોતરવામાં આવ્યો છે મંદિરની મિત્રો એક્ઝેટ પાછળ આપ જોઈ શકો આ મૂર્તિ છે અદ્ભુત છે કે જેમાં ભગવાન શિવ તાંડવ કરતા હોય તે પ્રકારની મુદ્રામાં છે મિત્રો આવા ઘણા જ મંદિરો અને ઘણા ઐતિહાસિક સ્થાપત્યો આપણા ગુજરાતમાં છે પણ ઘણા બધા વિશે લોકો જાણતા નથી મોઢેરા સૂર્ય મંદિરમાં ખૂબ જ ભીડ જોવા મળે છે જ્યારે અમે અહીં આવ્યા તો આ ગામનું નામ આપને જણાવી દઉં આ ગામ અસોડા ગામ છે અહીં કોઈ જ ભીડ નથી અને એક ઐતિહાસિક સ્થાપત્ય છે અને ઘણા બધા પથ્થરો વિખેરાયેલા પણ પડ્યા છે અહીં જો આપણે આવવું હોય તો મિત્રો આપ હિંમતનગર મહેસાણા હાઈવે ઉપર ડાભલા ચોકડી આવે છે ત્યાંથી લગભગ છ થી સાત કિલોમીટર આ આ આ મંદિર મંદિર આવે આવે છે 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 અને અને અસોડા અસોડા ગામ ગામમાં ઉપરાંત આપ ઈચ્છો તો પણ કિલોમીટર જેટલું જ જ દૂર થાય ખૂબ ઐતિહાસિક અને જોવાલાયક સ્થળ છે જો આપ સ્થાપત્ય પ્રેમી હોવ તો આપને ખૂબ જ મજા આવશે અને આજનો વિડીયો જો આપને માહિતી સફર લાગ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મળીએ આવતા વિડીયોમાં ત્યાં સુધી